फ्रेंड्स તમારું સ્વાગત છે મારી YouTube ચેનલ રૂપલ્સ અમેઝિંગ વર્લ્ડ માં તો આજે આપણે બનાવીશું બ્રેડ રોલ તો બ્રેડ રોલ બનાવવા બહુ જ સરળ છે તો આપણે તેને બ્રેકફાસ્ટ અથવા તો નાસ્તામાં પણ લઈ શકીએ છીએ જો તમે મારી ચેનલ પર નવા છો તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને બાજુમાં રહેલા બેલ આઇકન પર જરૂરથી ક્લિક કરી દેજો જેથી તમને મારા નવા વિડિયોની નોટિફિકેશન મળતી રહે તો શરૂ કરીએ આજની રેસિપી तो मैं अहीं बॉइल करेला बे नंग बटेटा लीधा छे जेने मैं मेश करी लीधा हता तो हवे तेमां 1/4 कप बारीक कट करेला कांदा जो तमे कांदा न खाता होय तो तेने स्किप पण करी शको छो 1 स्पून चीली फ्लेक्स 1 स्पून मरची पेस्ट 1 स्पून आदू पेस्ट 1 स्पून आमचूर पाउडर 1/2 स्पून मरी पाउडर 1 स्पून शेकेला जीरानो पाउडर 1/2 स्पून धाणा जीरू મીઠું સ્વાદ અનુસાર થોડા લીલા ધાણા તો હવે તેને સારી રીતે મિક્સ કરી લઈએ તો આ આપણો મસાલો તૈયાર થઈ ગયો છે તો હવે તેને આવી રીતે રોલ બનાવી લઈએ તો હવે થોડું સ્ટફિંગ લઈ તેને હાથથી ઓવલ શેપ આપી દઈએ તો બધા જ રોલ આવી રીતે તૈયાર કરી લેવા તો બધા જ રોલ તૈયાર થઈ ગયા છે તો અહીં 7 રોલ તૈયાર કર્યા હતા તો મેં અહીં 7 નંગ બ્રેડ લીધી છે તો સીઝર ના મદદ થી બ્રેડ ના કોર્નર્સ કટ કરી લઈએ બધી જ બ્રેડ ના કોર્નર્સ આવી રીતે કટ કરી લેવા તો મેં અહીં બધી જ બ્રેડ ના કોર્નર્સ કાઢી લીધા છે તો મેં અહીં એક બાઉલ માં થોડું પાણી લીધું છે તો હવે બ્રેડ લઈ તેને આવી રીતે પાણી માં ડીપ કરી લઈએ તો બ્રેડ ને વધારે ડીપ નથી કરવાની તો તેને ડીપ કરીને તરત જ કાઢી લેવાની છે તો હવે બ્રેડ ને આવી રીતે હાથ થી દબાવીને બધું જ પાણી નિતારી લઈએ તો તમારે અહીં એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે બ્રેડમાં વધારે પાણી ન રહે અને પોચા હાથે જ પાણી નિતારવાનું છે જેથી કરીને બ્રેડ ફાટી ન જાય તો પહેલા આપણે જે સ્ટફિંગનો રોલ તૈયાર કર્યો હતો તેને બ્રેડ ઉપર આવી રીતે મૂકીશું અને બ્રેડને આવી રીતે ફોલ્ડ કરીને તેનો રોલ બનાવી લઈએ તો હવે તેને બંધ કરી દઈએ અને તેને હાથથી આવી રીતે પ્રેસ કરતા જઈશું અને તેનો રોલ બનાવી લેશું તો બધા જ રોલ આવી રીતે બનાવીને તૈયાર કરી લઈએ તો બધા જ રોલ તૈયાર થઈ ગયા છે તો હવે તેને 15 થી 20 મિનિટ સુધી સુકાવા દઈએ જેથી રોલ તળવા ટાઈમે એકદમ ક્રિસ્પી બને તો 15 મિનિટ થઈ ગઈ છે તો હવે તેને ફ્રાય કરી લઈએ તો મેં અહીં પહેલેથી જ તેલ ગરમ કરવા મૂકી દીધું હતું તો તેલ બરાબર ગરમ થઈ ગયું છે તો આપણે અહીં એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે તેલને બરાબર ગરમ કરવાનું છે જો તેલ ઓછું ગરમ હશે તો રોલ તેલને એબ્સોર્બ કરી લેશે તો હવે બ્રેડ રોલને ફ્રાય કરી લઈએ આપણે બ્રેડ રોલને મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર જ ફ્રાય કરવાના છે અને તેને વચ્ચે વચ્ચે ફેરવતા રહેશું અને બ્રેડ રોલ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તેને ફ્રાય કરીશું તો બ્રેડ રોલ ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે તો હવે તેને બહાર લઈ લઈએ અને બીજા બધા જ બ્રેડ રોલ આવી રીતે તૈયાર કરી લઈએ તો તેને ટોમેટો કેચપ સાથે સર્વ કરી શકાય છે તો આ આપણા અંદરથી સોફ્ટ અને બહારથી ક્રિસ્પી એવા બ્રેડ રોલ તૈયાર થઈ ગયા છે તો તમે પણ તમારી ઘરે આ રેસિપી ટ્રાય કરીને મને કોમેન્ટમાં જણાવો કે તમને આ રેસિપી કેવી લાગી
મિત્રો, વિડીયોને લાઈક અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પર ક્લિક કરી દેજો, જેથી મારા નવા વિડીયોની માહિતી તમને મળતી રહે. તો ફરીથી મળશું નવી રેસીપી સાથે. આભાર.